डोनाल्ड ट्रम्प અને મોદીના આગમનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મળતી માહિતી મુજબ બંને મહાનુભાવો સ્ટેડિયમમાં ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલશે ખુલ્લી જીપમાં મોદી અને ટ્રમ્પ લાખો લોકોનું અભિવાદન ઝીલશે હાલ બંને જીપ મોટેરા સ્ટેડિયમ લાવી દેવામાં આવી છે સંવાદદાતા અનિતા પથણી છે ફોરલાઈન પર અનિતા લાખો લોકો ઉપસ્થિત રહેશે ટ્રમ્પના આગમન માટે મોદી અને ટ્રમ્પ જ્યારે પહોંચવાના છે મોટેરા સ્ટેડિયમ ત્યારે લોકોનું અભિવાદન ઝીલવા માટે શું વિશેષ તૈયારીઓ કરાઈ છે હજી તો જે પ્રકારે આવતીકાલે જયારે બંને મહાનાયક જયારે મોટેરા સ્ટેડિયમ પહોંચવાના છે ત્યારે 1,10,000 જે લોકો જે છે તે તેમના સ્વાગત માટે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવાના છે તો બંને મહાનુભાવો જે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના અભિવાદન માટે જે અત્યારે જીપ લાવવામાં આવ્યા છે બંને મહાનુભાવો અભિવાદન જીવસી આ ખુલ્લી જીપમાં જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો જેમાં બંને મહાનુભાવો જે સ્ટેડિયમ છે તેની વિઝિટ કરશે તેનું નિરીક્ષણ કરશે કારણ કે 63 એકરમાં જયારે સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે તો તે ખુલ્લી જીપમાં તમામ જે લોકો જે હાજર રહેવાના છે તેનું અભિવાદન ઝીલશે મહત્વનું છે કે અત્યારે હાલ સ્ટેડિયમ ખાતે જે વીવીઆઈપી લોકો અત્યારે વિઝિટ માટે પહોંચ્યા છે સોનું નિગમ પણ અત્યારે આવી ગયા છે શંકર ચૌધરી પણ અત્યારે હાલ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે તો જે પ્રકારે લોકો અને જે વીવીઆઈપી લોકો અત્યારે હાલ જે અત્યારે હાલ પહોંચી રહ્યા છે તેને જોતા અત્યારે હાલ તો તમામ જે તૈયારીઓને આખરીઓ પાપી દેવામાં આવી છે અને ખુલ્લી જીપ દ્વારા અને સાથે મોકડ્રીલ દ્વારા અત્યારે આ જે સ્ટેડિયમ છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જી ધન્યવાદ અરીતા તમામ વિગતો માટે તો ટ્રમ્પ અને મોદીના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે માહિતી સામે આવી રહી છે કે ખુલ્લી જીપમાં ઝીલશે અભિવાદન મોદી અને ટ્રમ્પ બંને ખુલ્લી જીપ જે છે તે મોટેરા લાવી દેવામાં આવી છે